જો આપણે બધા જે ગવર્મેન્ટ સ્પાઇન હોસ્પિટલ છે જે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી છે એનાથી આપણે ખૂબ જ પરિચિત છીએ. છેલ્લા ઘણા વર્ષોથી એના દિવ્યાંગ દર્દીઓ અને ત્યાં દર્દીઓ હોય એના માટે આરોગ્ય અને એક કદમ આગે પુનર્વસનની બોર્ડ તરફથી દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને એમાં ગવર્નર સાહેબના આશીર્વચન આપે છે અને દર્દીઓને પણ આશીર્વાદ આપે છે. આ પ્રોગ્રામના નજર નીચે જે અમારા દર્દીઓ હોય છે, દિવ્યાંગ દર્દીઓ હોય છે અને એને પુનર્વસન માટે જુદી જુદી જાતના સાધનો આપીએ છીએ. અત્યારે લગભગ 512 જેટલા સાધનો આપેલા છે અને દર વર્ષે 1000થી વધારે આવા સાધનો અમે દર્દીઓને આપીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 5000થી વધારે સાધનો અમે આપી ચૂક્યા છીએ. એટલે આ સંસ્થા એ ખાલી મેડિકલ સારવાર જ નહીં પણ એના ઉપરાંત દર્દી ઘરે ગયા પછી એનું શું એના માટેનો વિચાર કરે છે. દાતા સંસ્થાઓને અમે ઇન્વાઇટ કરીએ છીએ અને આખો પ્રોગ્રામ જે અમે ચલાવીએ છીએ એ દર્દીઓના દાનમાંથી એને પુનર્વસનના જે વોકેશનલ એડ્સ કહેવાય એવા સાધનો આપી અને દર્દીઓને ઘરે ગયા પછી એને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ સમાજમાં અને એના કુટુંબમાં પૂરેપૂરો સ્થાપિત થઈ જાય, રોજીરોટી કમાઈ શકે, એના કુટુંબ ઉપર ભારરૂપ ના થાય એના માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો હોય છે. અને ઉત્તરોત્તર દર વર્ષે આવા દર્દીઓ અમારી સંખ્યા વધતી જાય છે અને બીજા બહારના દર્દીઓને પણ અમે મદદ કરતા હોઈએ છીએ. કેટલા દર્દીઓની પુનર્વસવાસના સાધનો થયા? આજે 512 જેટલા દર્દીઓને પુનર્વસનના સાધનો આપ્યા અને વર્ષે લગભગ 1000થી વધારે સાધનો આપીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 15-5000થી વધારે દર્દીઓને અમે સાધન સહાય આપી છે.